द्वारकामां प्रेम संबंधमां युवकनी हत्या करवामां आवी। प्रेमिकाना पिताए ज प्रेमीनी हत्या करी। प्रेम संबंधमां हार्दिक बारियानी हत्या करवामां आवी। पुत्री साथे प्रेम संबंध बांधता पिताए हत्या करी। पिताए मार पण मार्यो हतो आ युवक ने। आरोपी जेसल गढ़वी ने झड़पी पाड़वा माटे पोलीसे शोधखोळ हाथ धरी छे। तो द्वारकामां पोलीस वडा पहोंचे ते पहेला ज जे ऑनर किलिंग नी घटना छे ते सामे आवी हती। વધુ વિગત મેળવીશું સંવાદદાતા અનિલ લાલ ફોન લાઈન પર જોડાયા છે। અનિલ, શું હતી આખી ઘટના? એક ખાસ વાત કરવામાં તો આજે એક ભથાણ ચોક જે ભરચક વિસ્તાર છે ત્યાં એક ટ્રક માલ ભરેલો જે સામાન ભરેલો હતો કોઈ દુકાને એ ટ્રક આવેલો હશે સામાન ખાલી કરવા ત્યારે અચાનક જે એ ટ્રક હતો એ રિવર્સમાં આવતા એક છકડો રિક્ષા હતી તેમાં વિકલાંગ મહિલા હતી। આ વિકલાંગ મહિલાને જે ટ્રક દ્વારા અડફેટ લેવામાં આવી હતી અને આ વિકલાંગ મહિલાના હાથ પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી ને ત્યારબાદ 108 દ્વારા આ મહિલાને દ્વારકા હોસ્પિટલે લઈ જવામાં આવી હતી ને ત્યારથી જે ગંભીર ઇજાઓ ડોક્ટરે જણાવી અને આ મહિલાને હાલમાં જામનગર સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલી છે ને ખરેખર આ પોસ્ટ વિસ્તાર છે આ બાબતની અનેકવાર ત્યાંના સ્થાનિક રહેવાસીઓએ ટ્રાફિક સમસ્યાઓ માટેની ફરિયાદો પણ કરેલ છે મત ક્યાંક ને ક્યાંક બિલકુલ થી દ્વારકામાં પ્રેમ સંબંધમાં યુવકની હત્યા કરવામાં આવી। જે યુવતી હતી તેના પિતાએ જ પ્રેમીની હત્યા કરી। પિતાએ દીકરીના પ્રેમીની હત્યા કરી, જોકે પોલીસ જે શોધખોળ છે તે હાથ ધરી રહી છે। તો અમદાવાદમાં ચકચારી હત્યાનો કેસ। મકરબા કોર્પોરેટ રોડ પર કપાયેલું માથું મળી આવ્યું। માથું અને શરીરનો ભાગ કાપેલી હાલતમાં મળી આવ્યો। ગ્રીન એકર બિલ્ડિંગ નજીકનો આ બનાવ છે। આનંદનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। મકરબા કોર્પોરેટ રોડ પર કપાયેલું માથું મળ્યું। અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત જ છે, કારણ કે મકરબા કોર્પોરેટ રોડ ઉપર ધડવગડની લાશ છે તે મળી આવી છે। ગ્રીન એકર બિલ્ડિંગ નજીકનો આ બનાવ। આનંદનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, તપાસ કરી રહી છે। ધડવગડની યુવાનની લાશ મળી આવી છે। માથું અને શરીર ભાગ અલગ, માથું અને શરીર બંને અલગ છે અને આ કપાયેલી હાલતમાં મૃતદેહ છે તે મળી આવ્યો છે। હત્યા થઈ હોય તેવી આશંકા અત્યારે વ્યક્ત કરી દેવામાં આવી છે। તો ગ્રીન એકલ બિલ્ડિંગ નજીકનો આ બનાવ આનંદનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, તપાસ કરી રહી છે। તો સંવાદદાતા જિજ્ઞેશ પટેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જિજ્ઞેશ, અમદાવાદમાં હત્યાનો સિલસિલો હજુ પણ યથાવત છે, હમણાં થોડા દિવસ જગા 3-4 જે લાશ છે તે મળી આવી હતી, અત્યારે વધુ એક લાશ મળી આવી છે, શું છે આ સમગ્ર બનાવ? હવની વાત કરવામાં આવે તો હજી આ માત્ર હત્યાની આશંકા છે। આનંદનગર રોડ પર આવેલા આ જે ખુલ્લો પ્લોટ છે, જે અવાવરું જગ્યા હતી ત્યાં આ છે પ્લોટ, જે મૃતદેહ છે તે મળી આવ્યો છે। અંદાજિત 15 દિવસ પહેલાં હત્યા થઈ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે। જે જગ્યાએથી આ મૃતદેહ મળી આવ્યો છે ત્યાં સીધો જવાનો કોઈ રસ્તો પણ ન હતો। પોલીસે જ્યારે લોકોએ ફરિયાદ કરી કે અહીંયા જે મૃતદેહ મળી આવ્યો છે અથવા તો કોઈ એવી વસ્તુ છે કે જે ગંધાઈ રહી છે તેના આધારે પોલીસે તપાસ કરતાં પ્રાથમિક આ મૃતદેહ મળી આવ્યો છે। જોકે મૃતદેહનું માથું અને ધડ બંને અલગ અલગ સ્થળ ઉપરથી મળી આવ્યું છે, એટલે કે બંને વચ્ચે થોડું અંતર હોવાથી હત્યાની આશંકા સેવવામાં આવી રહી છે। જો કે 15 દિવસ પહેલાં આ હત્યા થઈ હોવાનું પોલીસનું અનુમાન છે અને સાથે જ અત્યારે આનંદનગર પોલીસની ટીમો છે તે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી રહી છે। કારણ કે જે મૃતદેહ મળ્યો એના કહી શકાય કે ઘણો ભાગ કોવાઈ ગયેલી હાલતમાં છે, એટલે કે આ જે મૃત્યુ છે તે થોડા સમય પહેલાં થયું હોઈ શકે છે। અંદાજિત 10-12 દિવસ પહેલાં આ બનાવ બન્યો હોવાનું પોલીસનું અનુમાન છે અને તે માટે જ આ મૃતક કોણ છે કે સમયથી અહીંયા તેનો મૃતદેહ પડ્યો હતો તે તમામ મામલે પોલીસે હવે તપાસ હાથ ધરી છે। આખરે મૃતકનું કયા કારણોસર મૃત્યુ થયું, શું તેની હત્યા કરી અને તેના માથા અને ધડને અલગ કરવામાં આવ્યું છે કે પછી તેના મૃતદેહને કૂતરાઓ અથવા તો કોઈ જંગલી જનાવરે ફાડી ખાધું હોય અને અલગ કર્યું હોય તે અંગે પોલીસની તપાસ ચાલી રહી છે। જો કે આનંદનગર પોલીસ અત્યારે આ મામલે તપાસ કરી રહી છે અને પેનલ ડોક્ટરથી જ્યારે પીએમ કરવામાં આવશે ત્યારબાદ આ હકીકત સામે આવશે કે આ માત્ર હત્યા છે, આત્મહત્યા છે કે પછી આકસ્મિક મોત બાદ આ ધડ અને માથું જુદા થયા છે। જે બિલકુલ થી તો પોલીસ અત્યારે કયા પ્રકારની તપાસ કરી છે? જે માથું તો મળી આવ્યું છે પરંતુ શરીરનો અલગ જે ભાગ અલગ થઈ ગયો હતો તે ભાગ મળ્યો છે કે કેમ, યુવક કોણ છે તે વિશે કોઈ માહિતી મળી છે?
વાત કરવામાં આવે અવની, તો અત્યારે બે અલગ અલગ સ્પોટ છે. એક એ સ્પોટ છે કે જ્યાં પોલીસ હાજર છે ત્યાં ધડ મળી આવ્યું છે આખું, અને માથું આ જ ધડથી 200 મીટર દૂર એક અવાવરી અન્ય જગ્યાએ મળી આવ્યું છે. એટલે કે પોલીસ એ જ શંકા વ્યક્ત કરી રહી છે કે જંગલી જનાવરોએ જ્યારે મૃતદેહ કોવાયો હશે ત્યારબાદ તેને ખેંચી અને માથું ધડથી જુદું કર્યું હોય. પરંતુ પોલીસ અત્યારે તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે, મૃતક કોણ છે તેની ઓળખ થાય ત્યારબાદ આ કન્ક્લુઝન ઉપર પહોંચી શકાશે કે મૃતક કોણ હતો, કયા કારણોસર તે અહીંયા આવ્યો, તેના મૃત્યુનું કારણ શું છે. પેનલ ડોક્ટરથી પીએમ થયા બાદ એ હકીકત સામે આવશે કે શરીરમાં કોઈ ઈજાના નિશાન અથવા તો તેને કોઈ ઝેર આપવામાં આવ્યું કે કોઈ પણ કારણોસર તેનું મૃત્યુ કેવી રીતે થયું છે તે પેનલ ડોક્ટરના પીએમ બાદ જાણી શકાશે. અને ત્યારબાદ જ આના મત કહી શકાય કે પોઈન્ટ સુધી પહોંચાશે કે આખરે હત્યા છે, આત્મહત્યા છે, કોણે કરી, શા માટે કરી, મૃત્યુ કેવી રીતે થયું, તે તમામ સવાલોના જવાબો પોલીસ તપાસ બાદ મળી આવશે. બિલકુલ, થી આભાર જગનેશ તમામ વિગતો બદલ. તો માથું અને શરીરનો ભાગ કાપેલી હાલતમાં મળ્યા, લાશ કોહવાઈ ગયેલી હતી. લગભગ પ્રાથમિક તારણ એવું કરવામાં આવી રહ્યું છે કે 10 થી 15 દિવસ પહેલા આ હત્યા થઈ હોય. અમદાવાદમાં હાઈકોર્ટની લાલ આંખ બાદ એએમસી જાગ્યું. પાર્કિંગ વગરની બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી. તાજેતરમાં હાઈકોર્ટે ટ્રાફિકની સમસ્યાની ગંભીર નોંધ લીધી. રોડ ઉપર થતા પાર્કિંગ અને દબાણો દૂર કરવા માટે નોટિસ. જજીસ બંગલો રોડ પર આવેલ ન્યુયોર્ક પ્લાઝા અને નોટિસ આપવામાં આવી છે. તો હાઈકોર્ટ દ્વારા લાલ આંખ, એએમસી તંત્ર પણ જાગ્યું છે. બિલ્ડિંગમાં પાર્કિંગ નથી તેવા બિલ્ડિંગને નોટિસ આપી દેવામાં આવી છે. તો હાઈકોર્ટે ટ્રાફિકની સમસ્યાની ગંભીર નોંધ લીધી હતી. રોડ ઉપર થતા પાર્કિંગ અને દબાણો દૂર કરવા માટે એએમસીએ બિલ્ડિંગોને નોટિસ આપી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા વારંવાર ટ્રાફિક પોલીસ અને એએમસીને લપડાક મારવામાં આવી છે, અને અમદાવાદની અંદરથી ટ્રાફિક માંથી કઈ રીતે મુક્તિ મળી શકે અથવા તો ટ્રાફિકની સમસ્યામાંથી કઈ રીતે નિવારણ લાવી શકાય તેના માટે વારંવાર ટકોર કરવામાં આવી છે. ત્યારબાદ અત્યારે એએમસી જાગૃત થઈ છે અને જે કોમ્પ્લેક્સની અંદર કહી શકાય કે પાર્કિંગની સમસ્યા છે તે કોમ્પ્લેક્સમાં અત્યારે નોટિસ મારવાની શરૂ કરવામાં આવી છે, અને તેમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે હાઈકોર્ટના આદેશ અનુસાર આપની જે બિલ્ડિંગ છે તેની અંદર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે. જો પાર્કિંગની વ્યવસ્થા નથી તો આપની જે બિલ્ડિંગ છે તેની આસપાસ રોડ ઉપર ક્યાંય વાહન વ્યવહાર ના ઉભા રહે તેના માટેની સુનિશ્ચિત યોજના કરવામાં આવે. એટલે કે કહી શકાય કે જે રીતે હાઈકોર્ટ દ્વારા કોર્પોરેશનને લપડાક મારવામાં આવી હતી, અને ત્યારબાદ અત્યારે કોર્પોરેશન છે તે સજાગ થયું છે. સજાગ થઈને જે બિલ્ડિંગોમાં અત્યારે પાર્કિંગની સમસ્યા છે તે બિલ્ડિંગની અંદર પાર્કિંગ સુનિશ્ચિત કરવામાં આવે તે બાબતની મકાન માલિકો, એસોસિએશન ચેરમેન અને સેક્રેટરીને નોટિસ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને બોડકદેવ વિસ્તારની અંદર અલગ અલગ બિલ્ડિંગમાં જે પાર્કિંગની સમસ્યા છે તે જગ્યાઓ ઉપર નોટિસ લગાવવામાં આવી છે, અને તેમની જે બિલ્ડિંગ છે તેની આસપાસ કંઈ ગેરકાયદેસર પાર્કિંગ ન થાય તેના માટેનું જવાબદારી છે તે જે તે બિલ્ડિંગના માલિક અથવા જે તે બિલ્ડિંગના ચેરમેનને ગણાવવામાં આવ્યા છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો સમાચારો સુરતથી. રખડતા ઢોરે 22 વર્ષીય યુવકનો જીવ લીધો. તુષાર નામનો યુવક બાઇક પર સારોલી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. અચાનક બાઇકની વચ્ચે ઢોર આવી જતા અકસ્માત સર્જાયો. યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. તો વધુ વિગત મેળવીશું. સંવાદદાતા મનીષ પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે. મનીષ, રખડતા ઢોરે વધુ એક યુવકનો જીવ લીધો, આશાસ્પદ યુવકનું મોત થયું છે, ફક્ત ને ફક્ત રખડતા ઢોરના કારણે કોની જવાબદારી? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં જે રીતના ઢોરનો આટક છે ત્યારે હવે જિલ્લામાં પણ સુરત શહેરમાં રખડતા જે ઢોરનો આટક યથાવત છે તેના લીધે 22 વર્ષના અંકિત મિશ્રા નામના જે યુવકનું છે તે મોત નિપજી ગયું છે. અંકિતની વાત કરીએ તો અંકિત એક ખાનગી કંપનીમાં જે નોકરી કરતો હતો, ડાયમંડની નોકરી કર્યા બાદ જે પોતાના જે સગા ભાઈ સાથે તે ડબલ સીટ સવારી જે પોતાના ઘર માસમાં જઈ રહ્યો હતો તે દરમિયાન જ અચાનક બનાવ બન્યો હતો, અને જે આ એક રખડત ગાય છે તે આવી ગઈ હતી, અને ગાય આવી જતા સાથે જ કહેવાય કે તે ભટકાયો હતો, અને ભટકાટાની સાથે જ જે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનામાં બંદેવ ભાઈને ગંભીર ઇજાઓ, પછી પરિવાર અહીંયા ગાડી આવે છે. પરિવાર શોકમગ્ન છે, કારણ કે એકને એક દીકરો છે તેને ગુમાવવાનો વારો હોય છે, અને હજી એક દીકરો છે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. પિતા સાથે વાત કરવાના પ્રયાસ કરીશું. કાકા, શું થયું હતું? મારે કંઈ બોલાય નહીં સાહેબ, અત્યારે બોલાય જેવું.
बिल्कुल, तो जे कहेवाय के परिवार अत्यारे कंई पण बोलवा तैयार नथी, कारण के जे रीतनी घटना बनी छे खूब ज दुखदायक घटना छे। कारण के रखड़ता ढोरना कारणे युवके जीव गुमावानो वारो आव्यो छे। अवनवर सूरत शहेरमां अनेक वार रखड़ता ढोर छे ते अकस्मात सड़ता होय छे अने लोकोना मोत पण निबजता होय छे। त्यारे फरी एकवार सूरत जिल्लामां जे मासमा गाम आवेलुं छे जे त्यांगारी जे युवक छे ते पोताना भाई साथे जई रह्यो हतो ते दरमियान ज आ घटना बनी हती। घटनामां गंभीर रीते घायल छे ते युवकनुं मोत निपजुं छे। महानगरपालिका अने सूरत जिल्लामां रखड़ता ढोरने लईने नियंत्रण करवामां आवे छे तेवुं कहेवामां आवे छे, परंतु માત્ર ને માત્ર જે કાર્યવાહી છે તે કાગર પદ્ધતિ હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે અવનવર સુરત શહેર અને સુરત જિલ્લામાં રખડતા ઢોરના કારણે મોત નિપજતા હોય છે, ત્યારે એક આસાપાસ યુવાન છે તેનું ફરીથી મોત નિપજ્યું છે અને અન્ય જે ભાઈ છે તે સારવાર લઈ રહ્યો છે। એટલે કહેવાય કે અત્યારે જે સુરત શહેરમાં જે ઘટના બની છે ખૂબ જ દુઃખદાયક, કારણ કે એક યુવક છે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। માત્ર ને માત્ર 22 વર્ષીય યુવક છે તે પોતાના કામ અર્થેથી પોતે ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન સાંજના સમયે જે રખડતા ઢોર છે તે રસ્તામાં આવી ગયા હતા અને અકસ્માત સર્જ્યો હતો। ઘટનામાં બંને ભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારે એક ભાઈનું અત્યારે મોત નિપજ્યું છે। હાલ તો તમામ મામલે જે ઓલપાડ પોલીસ છે તે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે। જી અવની તમામ વિગતો બદલ